राइजिंग स्टार ट्यूशन पर राइजिंग સ્ટાર ઇન્સ્ટિટ્યૂટની YouTube ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત નો પ્રકરણ નંબર 2 બહુપદીઓનો અભ્યાસ કરીશું. પણ આજે આપણે બહુપદીઓ ભણતા પહેલા થોડું પાયાનું જ્ઞાન મેળવી લઈએ, કારણ કે એ ખૂબ જરૂરી છે. જો પાયો નહીં હોય તો હંમેશા તમને દાખલાઓમાં નાની મોટી કંઈક ને કંઈક ભૂલો પડતી રહેશે. તો એટલા માટે આપણે સૌથી પહેલા તો થોડું પાયાનું જ્ઞાન પણ મેળવી લઈએ. પાયાનું જ્ઞાન મેળવવા માટે આપણે સૌથી પહેલા યાદ શું રાખવાનું છે તો એ આપણે સમજીએ. ચલો, તો યાદ રાખવાનું છે કે સૌથી પહેલા તો તમારો જે પાયો છે એ સારામાં સારો મજબૂત હોવો જોઈએ. તો નિયમો સૌથી વધારે અગત્યના છે. એના માટેના નિયમોમાં શું છે તો કે ભાઈ, એક છે સરવાળા અને બાદબાકીના નિયમ. સરવાળા અને બાદબાકીના નિયમ. ત્યારબાદ બીજી વસ્તુ છે ગુણાકાર અને ભાગાકાર ના નિયમ. બરોબર છે? તો આ બંનેને આપણે સમજીએ કે આમાં શું આવે. ચલો, સૌથી પહેલા તો આપણો જે પહેલો નિયમ છે સરવાળા અને બાદબાકીનો નિયમ, એને આપણે સમજીએ. સરવાળા અને બાદબાકી નો નિયમ. સરવાળા અને બાદબાકીનો નિયમ તો એમાં શું આવશે તો કે ભાઈ, તમે સ્કૂલમાં જ્યારે નાના હતા ત્યારે તમને સ્કૂલમાં એવું ભણાવ્યું છે કે ભાઈ ઋણ ઋણ ધન, ધન ઋણ ઋણ, એવું બધું યાદ રાખવું એના કરતા બેટર રીત છે જે હું તમને આજે શીખવાડીશ. એ તદ્દન સહેલી રીત છે અને એનાથી તમને જલ્દી યાદ પણ રહી જશે. તો નિયમમાં તમારે યાદ શું રાખવાનું છે કે ભાઈ, સરખી નિશાની હોય, બે સંખ્યાઓની આગળ સરખી નિશાની હોય ત્યારે સરવાળો કરવો. સરખી નિશાની હોય ત્યારે સરવાળો કરવો, અને અલગ નિશાની હોય ત્યારે બાદબાકી. બસ આટલું યાદ રાખો એટલે તમને બધું આવડી જશે. તો આપણે જોઈએ કે સરખી નિશાની હોય તો ત્યારે સરવાળો કઈ રીતે અને અલગ નિશાની હોય તો કઈ રીતે. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા રકમ લઈએ છીએ કે ભાઈ, -3 અને -4, -2 + 5, નંબર 3, -6 + 3, 5 + 4. ઓકે, ચલો, આટલે આપણી સામે રકમ છે. હવે એક વસ્તુ હજી આપણે સમજવાની છે કે સરખી નિશાની છે તો સરવાળો છે. ચલો, 4 અને 3 બંનેની આગળ સરખી નિશાની છે, બંને કઈ છે, ઋણ છે. તો 4 ને 3 = 7. પછી આ +5 છે, આ -2 છે, નિશાની કેવી છે, અલગ છે. તો એમાં શું થશે, બાદબાકી થશે. તો 5 માંથી 2 જશે એટલે જવાબ આવશે 3. ત્યારબાદ અહીંયા 6 ની આગળ ઋણની નિશાની છે અને 3 ની આગળ ધનની નિશાની છે. તો અલગ નિશાની થશે તો અલગ નિશાનીનો ફરી એક વખત બાદબાકી થશે નિયમ 2 પ્રમાણે આપણો. તો -6 + 3 એટલે જવાબ આવશે આપણો બાદબાકી 6 માંથી 3 જાય તો 3, અને 5 + 4 5 ની આગળ ભલે કઈ નિશાની નો, પણ 5 અહીં આગળ આપણો પ્લસ છે એટલે 5 + 4 એટલે થશે 9. હવે શું આ જવાબ ફાઈનલ થઈ ગયા? નહીં, આ જવાબ ફાઈનલ થયા નથી. આમાં હજી એક વસ્તુ તમારે ખાસ નોંધવા જેવી છે. એ વસ્તુ શું છે તો કે, જે ખાસ નોંધવા જેવી વસ્તુ છે એ છે આપણે કે ભાઈ, જે જવાબ આવે જવાબમાં હંમેશા મોટી સંખ્યાની આગળની નિશાની મૂકવી. જેમ કે તમને ખબર જ હશે કે ચલો, આપણા ઘરમાં ચાલે પણ હે, બે તમે ભાઈ બહેન હો, ભાઈ કે બે ભાઈ કોઈ પણ, તો મોટો હશે એનો ચાલશે. એ સમય પછી પપ્પા આવી જશે એટલે પપ્પાનું ચાલશે, પછી દાદા આવી જશે તો ઘરમાં દાદાનું ચાલશે. એ જ રીતે અહીંયા પણ એવું જ છે કે આ બંનેમાં મોટું પણ જે મોટું હશે
ઈ કહે છે કે મારી આગળ તો ધન નિશાની છે તો હું ધન રાખીશ અને એમ કહે છે કે મારી આગળ ઋણ છે તો હું ઋણ નિશાની રાખીશ ઈ કે ઈ રાખવાની છે આપણે તો તો 4 ની આગળ અહીંયા ઋણ છે તો આપણે અહીંયા જવાબ આવશે માઇનસ 4 અહીંયા બે માં માઇનસ 2 અને પ્લસ 5 આ બે માં મોટો છે 5 5 ની આગળ છે પ્લસ ની નિશાની તો અહીંયા જે મારો જવાબ આવશે એ છે પ્લસ 3 તેવી જ રીતે ઓછા 6 વત્તા 3 તો આ બંને માં મોટો કોણ છે 6 છે તો જવાબ આવશે 6 ની આગળ કઈ નિશાની છે માઇનસ તો જવાબ આવશે માઇનસ 3 5 વત્તા 4 2 પ્લસ જ છે એટલે 5 પાછો પ્લસ છે એટલે જવાબ આવશે પ્લસ 9 તો વિદ્યાર્થી મિત્રો તમને આ નિયમ સમજાઈ ગયો હશે આવા અલગ અલગ દાખલા તમારી જાતે રકમ લઈ અને મને ગણી અને વોટ્સએપ કરજો બરાબર છે તો ચલો હવે આપણે વધુ સમય ન લેતા આપણે જઈએ છીએ આપણા બીજા નિયમ પર ગુણાકાર અને ભાગાકારનો નિયમ ઓકે તો ચલો જોઈએ આપણે આપણો ગુણાકાર અને ભાગાકારનો નિયમ ઓકે ચલો તો હવે આપણે ચાલુ કરીએ છીએ ગુણાકાર અને ભાગાકારનો નિયમ રેડી તો ગુણાકાર અને ભાગાકારના નિયમમાં શું આવશે અહીંયા ધ્યાન આપો ગુણાકાર અને ભાગાકારનો નિયમ તો ગુણાકાર અને ભાગાકારના નિયમમાં શું આવશે આપણું તો કે એનો જે નિયમ છે એમાં શું યાદ રાખવું ગુણાકાર એટલે તદ્દન સહેલી વસ્તુ છે એમાં કાંઈ કરવાનું નથી વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ગુણાકાર જ થાય એમાં હોય છે કે ભાગાકાર ન થઈ જાય બરાબર છે પણ યાદ હું રાખવાનું છે કે એમાં જે નિશાની આવે એ કઈ આવે તો એના માટેનું જે યાદ રાખવા માટે છે માત્ર ને માત્ર જવાબમાં કઈ નિશાની આવશે તમારે એ જ યાદ રાખવાનું છે કે ભાઈ જવાબમાં નિશાની કઈ આવશે ઓકે તો એમાં એ યાદ રાખવાનું છે કે બંને સંખ્યાની આગળ જો સરખી નિશાની હોય તો પ્લસ બંને સંખ્યાની આગળ સરખી નિશાની હોય તો પ્લસ અને અલગ નિશાની હોય તો માઇનસ સરખી નિશાની એટલે પ્લસ અલગ નિશાની તો માઇનસ ઓકે જોઈએ ઉદાહરણ સાથે અને સમજીએ કઈ રીતે એ થાય છે તો કે 2 4 અમુક રકમ લઈએ આપણે માઇનસ 3 ગુણ્યા 2 માઇનસ 6 ગુણ્યા માઇનસ 7 5 ગુણ્યા માઇનસ 2 0 ગુણ્યા માઇનસ 4 ઓકે ચલો હવે આપણી રકમ તૈયાર છે આપણી પાસે 3 2 6 ગુણાકાર કીધો છે એટલે ગુણાકાર જ કરવાનો છે નિશાની આપણે છેલ્લે જોઈએ 6 7 42 5 2 10 4 ગુણ્યા 0 4 ની હારે સોરી 0 ની સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે જવાબ થઈ જશે એનો 0 આ ખાસ યાદ રાખો બાળકો અહીંયા ઘણા બધા બાળકો બહુ ભૂલ કરે છે એ લોકો 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા કે સંખ્યા લખી નાખે છે એવું એવું કરવાનું નથી તમારો જવાબ 0 જ આવશે 0 સાથે ગુણાશે ત્યારે અને 8 8 64 ફરી એકવાર નિશાનીને સમજીએ કે કઈ નિશાની આવશે તો ઓછા 3 અને 2 છે તો આમાં આગળ હું નિશાનીમાં યાદ રાખવાનું છે કે જો બંનેની આગળ અલગ અલગ નિશાની હોય તો હંમેશા જવાબ માઇનસ જ કરવાનો છે તો આ ઋણ છે અને આ 2 ની આગળ કઈ નિશાની એટલે 2 કેવા હશે પ્લસ હશે તો અહીંયા અલગ નિશાની છે તો જવાબ આવશે માઇનસ બરાબર છે ત્યારબાદ અહીંયા માઇનસ 6 છે અહીંયા માઇનસ 7 છે આ બંનેની આગળ નિશાની છે એ તો સરખી છે સરખી હોય તો જવાબ આવશે પ્લસ તો જવાબ આવશે મારો પ્લસ 42 એ જ રીતે અહીંયા 5 ની આગળ કાંઈ નિશાની નથી તો 5 પ્લસ છે અને 2 મારા માઇનસ છે તો 5 પ્લસ છે 2 માઇનસ છે તો 5 2 10 પણ 10 કેવા સરખી નિશાની છે કે અલગ અલગ તો જવાબ આવશે માઇનસ હવે યાર તમે એમ વિચારશો કે સાહેબ તમે તો હમણે એમ કહેતા હતા કે હવે મોટાની આગળની નિશાની કરવાની પણ એ નિયમ કોનો હતો સરવાળા બાદબાકીનો નિયમ હતો એ આનો નિયમ નતો આ કોનો ઘર બદલાઈ ગયો નિયમ ફરી ગયો ત્યારબાદ 0 ગુણ્યા માઇનસ 4 એટલે જવાબ આવશે 0 અને 0 ને ક્યારેય કોઈ પ્લસ કે માઇનસ ની નિશાની લાગતી નથી કારણ કે 0 એક તટસ્થ સંખ્યા છે અને લાસ્ટ 8 8 64 આ 8 ની આગળ કાંઈ નિશાની નથી એટલે એક 8 પ્લસ છે બીજો 8 માઇનસ છે તો અલગ અલગ નિશાની હોવાના કારણે મારો જે 64 જવાબ આવ્યો એ આવશે ઋણ બરાબર છે ચલો આ હતા આપણા અત્યારના બેઝિક નિયમો હવે આપણે એમાંથી આગળ જઈએ ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બહુપદીના અવયવો પાડતા શીખીશું
કે બહુપદીના અવયવો આપણે કઈ રીતે પાડી શકીએ. ઓકે, કારણ કે મેં તમારો પાયો તૈયાર કરી દીધો છે. મેં તમને જે નિયમો ભણાવ્યા હમણાં થોડી વાર પહેલા, એ નિયમો પરથી તમે અવયવ પાડતા ફટાફટ શીખી જશો. ઓકે, તો ચલો હવે આપણે શરૂ કરીએ છીએ બહુપદીના અવયવો. દ્વિઘાત બહુપદીના અવયવ કઈ રીતે પાડી શકાય? દ્વિઘાત બહુપદી એટલે તમને ખ્યાલ છે, મેં તમને અગાઉ આની પહેલાના લેક્ચરમાં સમજાવેલું છે કે જે બહુપદીમાં વધુમાં વધુ ચલ પરની ઘાત છે એ બે હોય એ છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું આપણે સ્વરૂપ સમજી લઈએ કે કેવા સ્વરૂપની હશે. તો કે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ, એનું સ્વરૂપ હશે ax² bx c. આ સ્વરૂપની આપણે દ્વિઘાત બહુપદી હશે, બરોબર છે? તો ચલો હવે આપણે આ બહુપદીમાં કોઈ રકમ લઈએ અને એનો અવયવ પાડીએ. તો આપણી જે પહેલી રકમ છે એ છે x² + 7x + 10. તમને અહીંયા એક બહુપદી આપેલી છે જેના અવયવ તમારે પાડવાના છે x² + 7x + 10. તો કરવાનું શું છે? તો કે તમારે કઈ રીતે આના અવયવ પાડવા, તો અહીંયા જે પાછળ છેલ્લો આંકડો છે ત્યાંથી આપણે શરૂ કરવાનું છે, બરોબર છે? તો ચલો છેલ્લા આંકડાથી શરૂઆત કરીએ. તો આ જે 10 છે એ 10 ના એવા ભાગ કરો કે એના સરવાળો કરતા 7 થઈ જવા જોઈએ. અહીંથી શરૂ કરો, 10 ના એવા ભાગ કરો કે સરવાળો કરતા, અહીંયા જે નિશાની હોય એનું મહત્વ છે, એ કામ કરવાનું. ઋણ નિશાની તો બાદબાકી કરતા, પ્લસ નિશાની સરવાળો કરતા, અને કેટલા આવવા જોઈએ? 7. તો આપણે જોઈએ અહીંયા આપણું આજે આપણું રફ કામ છે એ જોઈએ અહીંયા કે 10 10 ના આપણે બે ભાગ પાડશું. 10 ના બે ભાગ એટલે કે 10 કયા ઘડિયામાં થાય? તો કે 5 2 10. ચલો 5 અને 2 નો સરવાળો કરો તો 5 વાય વત્તા સરવાળો કરવાનો છે ને, તો બંનેને સરખી નિશાની આપવી પડશે. અને અહીંયા જે નિશાની હોય એ બંનેને આપવાની રહેશે. અહીંયા પ્લસ ની નિશાની છે તો બંનેને પ્લસ આપી દઈશ. તો વત્તા 5 અને વત્તા 2 એટલે મારો જવાબ થશે 7. આ મેં આ 7 ના બે કટકા કરી નાખ્યા, વત્તા 5 અને વત્તા 2. ઓકે, x² + 5x + 2x વત્તા 10. કઈ જ કર્યું નથી, મેં માત્ર ને માત્ર આ જે વચ્ચે 7 હતા એના બે કટકા પાડ્યા, 5 અને 2. હવે શું કરવાનું છે? તો કે બબ્બેની ટીમ પાડી દેવાની છે. બબ્બેની ટીમ પાડી દેવાની છે, બે આ અને બે આ. ઓકે ચલો, તો આ બંનેમાંથી કોમન એટલે કે સરખું હોય એને હું બહાર કાઢી નાખીશ. તો આ બંનેમાં સરખું શું છે? તો કે અહીંયા x ની બે ઘાત છે, x ની એક ઘાત છે, તો એક x બહાર નીકળી જશે અને અંદર વચ્ચે x વત્તા 5 વત્તા, અહીંયા આગળ સરખું શું છે આ બંનેમાં? તો કે 10 ના અવયવ પાડો તો 2 5 10, તો અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે, તો આ બંને જગ્યાથી બહાર નીકળશે મારો બગડો. તો 2 બહાર નીકળી જશે, આ વચ્ચે x વત્તા 5, કારણ કે 2 તો બહાર નીકળી ગયો છે, તો અહીંયા માત્ર શું વધ્યો છે? 5. અને હંમેશા આ બંને કૌંસ સરખા જ આવશે, યાદ રાખજો, આ બંને કૌંસ હંમેશા સરખા જ આવશે. જો અલગ આવે તો સમજો કે આપણે કઈ ભૂલ કરી છે. તો x વત્તા 5 અને x વત્તા 5, તો અહીંયાથી કોમન નીકળી ગયા છે મારા બંને, જે આખામાંથી અહીંથી અને અહીંથી આ બંને અલગ અલગ પદ છે એમાંથી સરખું હોય એને હું બહાર કાઢ્યો. તો અહીંયા પણ x વત્તા 5 છે અને અહીંયા પણ x વત્તા 5 છે, એટલે x વત્તા 5 મેં બહાર કાઢી લીધા અને હવે અહીંયા શું વધ્યો છે? ખાલી x વત્તા અહીંયા શું વધ્યો છે મારો? 2. તો આ પડી ગયા છે મારા અવયવ, એકદમ સરળ રીત છે. ચલો આપણે બીજો દાખલો જોઈએ જેનાથી આપણને વધારે સારી રીતે સમજાય. ઓકે ચલો સ્ટાર્ટ કરીએ આપણો બીજો દાખલો. x² હવે આપણે એક બાદ બાકી વાળું ઉદાહરણ લેવું છે, એટલા માટે 3x -18. ઓકે ચલો, તો હવે આપણે આપણો દાખલો શરૂ કરીએ કે શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની છે? છેલ્લેથી. તો 18 ના એવા ભાગ પાડો, 18 ના એવા ભાગ પાડો કે અહીંયા કઈ નિશાની છે? ઋણ, એટલે કે બાદબાકી કરતા 3 થવા જોઈએ.
18 ના એવા ભાગ કરો કે બાદબાકી કરતા 3 થવો જોઈએ તો ફરી એક વખત આપણે રફ કામ તરફ જઈએ તો ચલો આપણે રફ કામ માં 18 18 ના ભાગ પાડવાના છે તો 18 ના ભાગ શું પડશે તો કે 18 ને ઘડિયા માં આવે 9 2 18 18 એક 18 અને 6 3 18 બરાબર છે 9 2 18 6 3 18 અને 18 એક 18 આ ત્રણ ભાગ પડે હવે આ ત્રણ માંથી એવો કયો ભાગ છે કે જેમાં હું બાદબાકી કરું તો મારે અહીંયા કેટલા લખ્યા છે 3 તો 3 આવી જાય તો 9 માંથી 2 જશે એટલે અહીંયા આવશે 7 મારે કેટલા જોતા હતા 3 એટલે એ ચાલશે નહીં 6 માંથી 3 જશે તો અહીંયા આવી ગયા મારા 3 અને 18 માંથી 1 જશે એટલે આવી ગયા 17 તો ચલો કયું વેલિડ ગણાશે આમાંથી બરાબર છે વચ્ચેનું તો 18 ના બે કટકા પડ્યા છે 6 અને 3 એટલા માટે હવે મારે અહીંયા 3 છે એને તો બાદબાકી કરતા લાવવાના છે બાદબાકી કરતા આવશે ક્યારે આવશે જ્યારે હું બંનેને સરખી નિશાની આપીશ કે અલગ બાદબાકી ક્યારે થશે સરખી નિશાની આપીશ કે અલગ તો કે અલગ નિશાની આપવી પડશે અલગ આપવા માટે કોને પ્લસ આપવું અને કોને માઇનસ આપવું સવાલ સૌથી મોટો એ છે કે કોને પ્લસ આપવું અને કોને માઇનસ આપવું તો અહીંયા જે નિશાની છે અહીંયા આ પ્લસ ની એ હંમેશા મોટો ભાઈ લઈ જાય જો વચ્ચે જે નિશાની તો મારી જી એમ કે તો ભાઈ મોટો ભાઈ લઈ ગયો પ્લસ ની નિશાની એટલે આ 6 લઈ ગયો પ્લસ તો 3 ને મળશે માઇનસ બરાબર છે 3 ને કઈ નિશાની મળશે માઇનસ તો ચલો જોઈએ x વર્ગ પ્લસ 6x માઇનસ 3x માઇનસ 18 આ 3x ના મેં બે કટકા પાડી દીધા વત્તા 6 ઓછા 3 ચલો હવે પાછું આપણે જૂની રીત આગળ કરી દઈએ બબ્બે ની ટીમ પાડી દઈએ બે ભાઈ અહીંયા અને બે ભાઈ અહીંયા બરાબર છે ઓકે ચલો તો હવે આમાંથી જે સરખું હશે એને હું પાછો બહાર કાઢી અહીં x ની બે ઘાત છે અહીં એક ઘાત છે એટલે એક x તો બહાર નીકળી ગયો તો અંદર વધશે x વત્તા 6 સેમ વસ્તુ અહીંયા 18 ના અવયવ પડશે 6 13 18 તો અહીંયા આ માઇનસ આ i માઇનસ તો બંને માઇનસ છે એટલે હું ઋણ નિશાની કોમન કાઢું અને 3 ને પણ બંને જગ્યાએથી કોમન કાઢું હવે ઋણ નિશાની કોમન કાઢી એટલે ઋણ નિશાનીનું કામ શું તો કે ઓલી જે નિશાની છે એ બંને નિશાની ફરી જશે એટલે આ બંને ઋણ હતા ઋણ બહાર આવી ગયા તો એ બંને હવે કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો અહીંયા વધ્યો x અને અહીંયા વધ્યા માઇનસ 6 ઓકે માઇનસ 6 વચ્ચે માઇનસ 6 વચ્ચે નહીં ને હું વચ્ચે પ્લસ 6 વચ્ચે કેમ પ્લસ 6 હમણાં તો એ માઇનસ હતા પણ બંને જગ્યાએથી મેં ઋણ નિશાનીને બહાર કાઢી છે એટલા માટે અહીંયા વચ્ચે પ્લસ 6 ઓકે ચલો તો આ બંને જગ્યાએથી હવે આખામાંથી સરખું શું બહાર નીકળશે બંનેમાંથી તો કે x 6 અને અહીંયા આવી ગયું x 3 તો ચલો હવે આપણે નવી રકમ લઈએ છીએ જે રકમ છે આપણી ત્રીજો દાખલો x સ્ક્વેર ઓછા 9x 20 હવે આ દાખલો કઈ રીતે કરવો ફરી વાર શરૂઆત કરીએ છેલ્લેથી અહીંયા જે આપણો લાસ્ટ ડિજિટ છે એ છે 20 બરાબર છે 20 20 ના એવા ભાગ કરો કે સરવાળો કરતા 9 થાય 20 ના એવા ભાગ કરવાના છે 20 ના એવા કટકા કરવાના છે કે સરવાળો કરતા કેટલો થવો જોઈએ 9 તો આપણે 20 ના બે બે ભાગ પડે એ આપણે જોઈએ કે ભાઈ એક તો 10 2 20 બીજું 20 1 20 ત્રીજું કયું થશે 5 6 20 બરાબર છે હવે સરવાળો કરતા 9 લાવવાના છે આ બેનો સરવાળો થશે 12 એ આપણે વેલિડ નહીં ગણાય આ બેનો સરવાળો થશે 21 જે પણ આપણા કોઈ કામનું નથી 5 વત્તા 4 એટલે સરવાળો થશે 9 જે આપણા કામનું છે બરાબર છે તો 5 વત્તા 4 બરાબર 9 પણ અહીંયા મારે જે 9 લાવવાનો છે એ તો ઋણ 9 છે બરાબર તો હવે કઈ રીતે કરશું તો બંનેને આપણે ઋણ નિશાની આપી દઈએ કે ઓછા 5 અને ઓછા 4 સરખી નિશાની તો સરવાળો એટલે જવાબ આવે 9 અને 2 માઇનસ છે 5 મોટા છે એની આગળ માઇનસ નિશાની એટલે ઋણ 9 બરાબર ઓકે ચાલો તો x સ્ક્વેર ઓછા 5x ઓછા 4x વત્તા 20 x સ્ક્વેર ઓછા 5x ઓછા 4x વત્તા 20 ફરીવાર બબ્બેની ટીમ પાડી દઈએ અહીંયાથી આપણે કોમન શું નીકળશે x કોમન નીકળી ગયો અહીંયા વચ્ચે x ઓછા 5 એ જ રીતે અહીંયા 5 6 20 અહીંથી અહીંથી કોમન શું નીકળશે 4 પણ કેવા અહીંયા માઇનસ ની નિશાની છે એટલે માઇનસ 4 ને હું કોમન કાઢી નાખું તો હવે આ x માઇનસ હતો જે હવે પ્લસ થઈ જશે અને અહીંયા પ્લસ ની નિશાની હતી એ માઇનસ થઈ જશે અને અહીંયા વચ્ચે માત્ર ને માત્ર
5 કેમ કેમકે આપણો જે 4 છે એ તો પહેલેથી બહાર નીકળી ગયો છે ઓકે તો આ બંને જગ્યાથી કોમન સરખું શું બહાર નીકળશે અહીંયા 1 - 5 અહીંયા 1 - 5 તો 1 - 5 બહાર નીકળી જશે તો અહીંયા વચ્ચે x - 4 ઓકે તો ચલો હવે અહીંયા અત્યાર સુધી જે દાખલા ભણ્યા એ બધામાં આગળ જે સૌથી પહેલાનો સહગુણક હતો એ બધામાં 1 હતો હવે આપણે એવું વિચારીએ કે ચલો કે 1 ને બદલે 2 હોય 3 હોય 4 હોય 5 હોય તો શું આવશે ઓકે તો શરૂ કરીએ છીએ હવે આપણો નવો દાખલો ઓકે ચલો તો હવે આપણે અહીંયા આગળ જોઈએ અત્યાર સુધીની પહેલા જે દાખલા હતો એમાં બધે સહગુણક 1 હતો અહીંયા સહગુણક કેટલો છે 2 છે x² ની આગળ સહગુણક 2 છે તો આના અવયવ કઈ રીતે પાડવા તો તમારે કામ શું કરવાનું છે આ પહેલું અને આ છેલ્લું એ બંનેના જે આગળ સંખ્યાઓ આપી છે એ બંનેનો ગુણાકાર કરવાનો છે 6 2 12 અને તમારે એના અવયવ પાડવાના એટલે કે 6 2 12 12 ના એવા અવયવ પાડો કે એ બંનેને સરવાળો કરતા 7 થાય તો 12 ના અવયવ કયા કયા પડશે આપણે તો કે ભાઈ 6 2 12 12 એકા 12 અને 4 તેરી 12 જો તો આમાં કોનો સરવાળો છે એ સરવાળો કરતા 7 થાય છે તો આપણે જોઈએ કે કોનો સરવાળો 6 ને 2 8 12 ને 1 13 4 ને 3 7 એટલે આપણે અહીંયા જે વેલિડ છે આપણા માટે જરૂરી છે આ છે 4 અને 3 અવયવના તો 2x વર્ગ વત્તા અહીંયા જે નિશાની છે બંને ને આપી દઈએ વત્તા 4 ને વત્તા 3 તો વત્તા 4x વત્તા 3x પ્લસ 6 ચાર જણ થઈ ગયા છે બબ્બે ની ટીમ પાડી દઈએ બે આ અને બે આ તો ચલો અહીંથી કોમન શું નીકળશે 4 છે ને આવ્યો પડે 2 2 4 બરાબર છે અને 6 ના આવ્યો પડે છે 3 2 6 આવ્યો અહીંયા નાના અક્ષર એટલા માટે પાડ્યા છે કે તમારે આવું લખવાનું નથી પણ આ તમને ખાલી સમજાવવા માટે લખ્યું છે તો અહીંથી ને અહીંથી એક તો બગડો બહાર નીકળી ગયો છે અહીં x ની 2 ઘાત છે અહીં 1 ઘાત છે એટલે હજી એક x બહાર નીકળી ગયો છે તો અહીંયા વિધો x વત્તા અહીંયા વિધો માત્ર 2 ત્યારબાદ અહીંયા શું બહાર નીકળશે તો અહીંયા 3 છે અને અહીંયા 3 છે એટલે એક વત્તા 3 ને બહાર કાઢી નાખું બીજું શું બહાર નીકળશે તો અહીંયા x છે ને અહીંયા હવે 2 વિધો છે એટલે બીજું કઈ સરખું નથી તો અંદર વિધા x વત્તા 2 અને આની પહેલાના જે દાખલા હતા અને ત્યારે મેં તમને કીધેલું કે આ બંને કૌંસ તો હંમેશા સરખા જ આવે જોઈ લો અહીંયા પણ સરખા આવેલા છે તો x વત્તા 2 આ બંને માંથી કોમન નીકળી ગયો મારો x વત્તા 2 અને અહીંયા વધ્યું ખાલી 2x વત્તા અહીંયા વધ્યું 3 આ પડી ગયા મારા અવયવ બરાબર છે ચલો હવે એની પછી આગળ જઈએ તો પહેલું અને છેલ્લું એ બંનેના ગુણાકાર ગુણાકાર કરી દઈએ તો એનો ગુણાકાર થશે 8 તેરી 24 8 તેરી 24 ચલો 24 નો એવા ભાગ કરો કે બાદ બાકી કરતા કેટલા થાય 2 થાય 24 ના એવા ભાગ કરો કે બાદ બાકી કરતા 2 થાય તો 24 ના આપણે કયા કયા આવ્યો પડે જોઈએ 24 એકા 24 12 2 24 6 6 24 બરાબર છે પછી જોઈએ બાદ બાકી કરતા લાવવાના છે અને પ્લસ 2 લાવવાના છે તો 24 ઓછા 1 એટલે અહીંયા થશે 23 12 માંથી 2 જશે એટલે અહીંયા થશે 10 અને 6 માંથી 4 જશે એટલે અહીંયા થશે 2 આપણે 2 જોતો હતા જે આપણને અહીંયા મળી ગયા છે તો હવે બાદ બાકી કરવાની છે એટલે નિશાની તો અલગ અલગ આપવાની છે અને અહીંયા જે નિશાની હશે એ કોણ લઈ જશે જે મોટો હશે એ લઈ જશે તો મોટો જ લઈ જશે પ્લસ અને નાનો લઈ જશે માઇનસ એટલે વધશે નિશાની વત્તા 6 અને ઓછા 4 ની બરાબર છે કઈ નિશાની વધશે વત્તા 6 અને ઓછા 4 ની તો 3x વર્ગ વત્તા 2x ના અવયવ પડ્યા વત્તા 6x ઓછા 4x ઓછા 8 બબ્બે ની ટીમ પાડી દઈએ અહીંયા અવયવ 6 ના પડશે 3 2 6 અને 4 8 ના અવયવ પડશે 4 2 ને 8 તો કોમન શું નીકળશે અહીંયા આગળ 3 છે અહીંયા આગળ 3 છે એટલે 3 એક બહાર નીકળી ગયો છે x ની 2 ઘાત છે x ની 1 ઘાત છે એટલે x બહાર નીકળી ગયો છે તો વચ્ચે x વત્તા 2 પછી અહીંયા 4 છે અહીંયા પણ 4 છે અને આ બંને માઇનસ છે એટલે માઇનસ 4 નું બહાર કાઢું તો આ બંને હવે થઈ જશે પ્લસ એટલે કે x વત્તા અહીંયા વધ્યા ખાલી 2 જોઈ લો કૌંસ સરખા આવી ગયા
ओके तो चलो x बटा बे और यहाँ वही त्रण एक्स ओछा चार ओके ओके तो हम आने पक्ष में दाखिल है दाखला नंबर त्रण पांच एक्स वर्ग ओछा बार एक्स ओछा नौ तो नौ पंचा पिस्तालीस नौ पंचा पिस्तालीस पिस्तालीस ना मारे एवा भाग पाड़वाना छे के बाद बाकी करता बार लावाना छे बराबर छे तो भाई पिस्तालीस एका पिस्तालीस त्यार बाद पिस्तालीस ना बीजा भाग क्या पड़शे मारा तो के भाई पंदर तेरी पिस्तालीस त्यार बाद पिस्तालीस ना हजी भाग पड़ी तो नौ पंचा पिस्तालीस बराबर छे तो चलो आमाथी आपणे कयुं कामनुं छे जोईए बाद बाकी करता कितलो लावाना छे बार बराबर तो पिस्तालीस माथी एक जशे एटले थशे चौम्मालीस जे मारा कोई कामनुं नथी पिस्तालीस माथी त्रण जशे एटले थशे बार पिस्तालीस माथी त्रण जशे एटले थशे बार जे मारा कामनुं छे अने जे आने जोई लईए के नौ माथी पांच जाय एटले वधशे चार पण अहींया तमारे कितला लावाना छे बार एटले आ पण मारा कोई कामनुं नथी तो मारा कामनुं छे ए छे आ के भाई पंदर माइनस त्रण एटले थई गया बार तो अवयव पड़शे पंदर अने त्रण हवे કોની કઈ નિશાની આપવી અહીંયા જે નિશાની છે એ કોણ લઈ જશે આની પહેલાના દાખલામાં આપણે પૂછેલું અને તમને સમજાવેલું કે અહીંયા જે નિશાની છે એ કોણ લઈ જશે તો કે જે મોટો હોય એ તો અહીંયા 12 માઈનસ છે એટલે આ બંનેમાં મોટો છે 15 એટલે એ લઈ ગયો માઈનસ ની નિશાની બાદબાકી કરવાની હોવાથી 3 ને આપણે કઈ નિશાની આપશું પ્લસ તો માઈનસ 15 વત્તા 3 એટલે થઈ ગયા માઈનસ 12 ઓકે દાખલો સ્ટાર્ટ કરીએ 5x વર્ગ -12x સોરી 5x વર્ગ -15x 3x 9 બબ્બે ની ટીમ પાડી દઈએ અહીંયા 5 તેરી 15 અને અહીંયા 3 તેરી 9 ચલો 12 શું નીકળશે અહીંથી ને અહીંથી એક 5 બાર નીકળી ગયો છે અને બીજો એક x બાર નીકળી ગયો છે એટલે વધ્યું છે x -3 अवयव पाड़ता शीखी सको दाखलाओ गण्या पछी तमारे होमवर्क में मने આ બધા દાખલા મેં જે બોર્ડમાં ગણ્યા છે એ દાખલા ગણ્યા પછી અહીંયા આગળ તમને મેં 10 દાખલા આપેલા છે આ 10 દાખલા ધ્યાનથી જોઈ જાઓ અને આ 10 10 દાખલા ગણીને મને હોમવર્કમાં આજે ને આજે સેન્ડ કરો ભૂલ્યા વગર ફરજિયાત ઓકે તો ચલો આની પછી હવે આપણે નેક્સ્ટ દ્વિઘાત બહુપદી અહીંયા પૂરી થાય છે હવે આપણે જોઈએ કે ત્રિઘાત બહુપદીના અવયવ કઈ રીતે પાડવા દ્વિઘાત બહુપદીના અવયવ પાડ્યા પછી હવે આપણે ત્રિઘાત બહુપદીના અવયવ પાડીએ કે ભાઈ ત્રિઘાત બહુપદીના અવયવ કઈ રીતે પાડી શકાય આ થોડું ટ્વિસ્ટેડ છે ખાસ ધ્યાન આપવું પડે એવું છે એ સમજતા પહેલા એક દ્વિઘાત બહુપદીનો પોર્શન જે આપણે થોડો બાકી રહી ગયો છે એ પહેલા આપણે સમજી લઈએ કે શું છે તો એમાં કઈ રીતે હોય છે કે ભાઈ એક સૂત્ર છે તમને ભણી લેજો અવયવમાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એનો અવયવ શું પડે છે a ઓછા b અને a વત્તા b a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ના અવયવ પડે છે a ઓછા b ને a વત્તા b તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે 1 થી 2 દાખલાને ફટાફટ આપણે સમજી લઈએ તો અહીંયા આગળ તમને રકમમાં આપ્યું છે x સ્ક્વેર માઈનસ 25 x સ્ક્વેર માઈનસ 25 હવે x સ્ક્વેર માઈનસ 25 જે છે એને તો આપણે આમ લખી શકાય ને કે ભાઈ x નો વર્ગ ઓછા 5 નો વર્ગ x નો વર્ગ ઓછા 5 નો વર્ગ એટલે આ સૂત્ર થઈ ગયું આપણું a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો નવી ઉપર એક વખત a ઓછા b ને એક વખત a વત્તા b તો a આપણો આ a થઈ ગયો આ b થઈ ગયો તો x ઓછા 5 અને x વત્તા 5 હવે આપણે એની પછીનું નેક્સ્ટ સ્ટેપ જોઈએ એક હજી એક દાખલો જોઈએ તો x વર્ગ ઓછા આપણે અહીંયા રાખી દઈએ કોઈ એક આંકડો રાખી દઈએ ચલો ને અહીં બે રાખી દઈએ અને અહીંયા રાખી દઈએ આપણે 32 ઓકે ચલો હવે કઈ રીતે નો તો સૌથી પહેલા તો અહીંયા આગળ કોમન જે છે એને આપણે બહાર કાઢી નાખીએ 32 એટલે 16 ગુણ્યા 2 એટલે 16 2 32
તો અહીંથી અહીંથી કોમન શું નીકળી ગયો 2 એટલે અંદર કૌંસમાં વધ્યું અહીંયા x વર્ગ ઓછા અહીંયા વધ્યું 16 x વર્ગ ઓછા 16 તો x વર્ગ ઓછા 16 એટલે કે આને આ રીતે લખી મેં 2 બાર એ મોટો કૌંસ પર નાખે x નો વર્ગ ઓછા 16 એટલે કે આપણો 4 નો વર્ગ ફરી વખત એનું એ આપણો સ્ટેપ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અહીંયા આગળ a એટલે x અને b એટલે 4 તો અહીંયા જવાબ થશે આપણો 2 કૌંસમાં x ઓછા 4 અને x વત્તા 4 ઓકે આ માત્ર તમને સમજાવવા માટે અત્યારે વચ્ચે લઈ લીધું છે હવે આપણે ત્રિઘાત બહુપદી પર જઈશું તો ત્રિઘાત બહુપદીનો શરૂઆત કરીએ આપણે કે x ઘન ઓછા x વર્ગ ઓછા x વત્તા 1 આના અવયવ કઈ રીતે આપણે પાડી શકાય તો શું કરશું અવયવ પાડવા માટે તો અવયવ પાડવા માટે સૌથી પહેલા તો આપણે અહીંયા બબ્બેની ટીમ પાડી જોઈએ કે શું એ રીતે અવયવ પડી શકે છે ચલો તો આપણે જોઈએ તો અહીંયા કોમન શું નીકળશે x ની 2 ઘાત છે એ બહાર નીકળી ગઈ તો અંદર વચ્ચે અહીંયા 2 3 હતી એટલે 1 વધી x ઇનટુ માઈનસ આ તો બહાર નીકળી ગઈ x માઈનસ 1 અને અહીંયાથી શું બહાર નીકળશે તો કે હું માય કાઈ કોમન બહાર નીકળે એવું નથી તો બહાર કાઢીશ ત્યાં માત્ર ખાલી 1 1 ને હું બહાર કાઢી નાખું તો અહીંયા વચ્ચે x આ વત્તા 1 હવે કેવા થઈ ગયા માઈનસ 1 કેમ તો કે મેં ઋણ નિશાની બહાર કાઢેલી છે તો આ બંનેમાંથી કોમન નીકળશે x ઓછા 1 અને અહીંયા વધ્યું x વર્ગ ઓછા 1 હવે પાછું x વર્ગ ઓછા 1 નું આ રીતે અવયવ પાડી શકાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ની રીતે તો કે યસ પાડી શકાય તો x ઓછા 1 આમ નું અને આના અવયવ પડશે x ઓછા 1 અને x વત્તા 1 તો x ઓછા 1 x ઓછા 1 બે વખત આયા એટલે કે x ઓછા 1 નો વર્ગ અને x વત્તા 1 જે આપણો ફાઇનલ જવાબ છે તો ચલો હવે આપણે નવો દાખલો દાખલા નંબર 2 x ઘન ઓછા 6x વર્ગ પ્લસ 8x ઓછા 3 એના અવયવ પાડી એના અવયવ આ રીતે પડશે નહીં તો એના અવયવ પાડવા માટે આપણે જે નિસરણીની રીત છે એનો ઉપયોગ કરીશું નિસરણીની રીતનો ઉપયોગ કરતા પહેલા આપણે એ વસ્તુ સમજી લઈએ કે કઈ કિંમત મૂકવાથી આપેલ બહુપદીની કિંમત 0 થાય અલગ 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 ચલો આમાં 0 લ્યો 1 લ્યો -1 લ્યો 2 લ્યો -2 લ્યો 3 લ્યો -3 લ્યો એવી રીતે લેતા જાઓ અને જે કિંમતે આ બહુપદીની કિંમત 0 થાય એ આપણી એક ચલ હશે બરાબર છે એક આપણી કિંમત હશે તો આપણે જોઈએ સૌથી પહેલા તો આપણે લઈએ કે ભાઈ 0 લઈએ તો -3 વધે જે શક્ય નથી 1 લઈએ કે ભાઈ 1 લઈએ તો અહીંયા કેટલા થશે 1 અહીંયા -6 અહીંયા 8 અને અહીંયા -3 એટલે કે 8 ને 1 9 6 -3 એટલે થઈ જશે 9 ચલો રફ કામમાં ફરી એક વખત તમને કરીને બતાવી દઉં x ઘન ઓછા 6x વર્ગ પ્લસ 8x ઓછા 3 તો એમાં કેવું થશે કે ભાઈ અહીંયા x ની કિંમત હું 1 લઉં એટલે 1 નો ઘન ઓછા 6 કૌંસમાં 1 નો વર્ગ પ્લસ 8 કૌંસમાં 1 ઓછા 3 તો 1 નો ઘન થશે 1 1 નો વર્ગ એટલે 6 અહીંયા 8 એકા 8 અને અહીંયા થશે -3 રેડી તો પ્લસ 1 અને પ્લસ 8 એટલે 9 માઇનસ 6 માઇનસ 3 એટલે -9 એટલે 9 ઓછા 9 એટલે 0 તો આ મને x ની કિંમત મળી છે x બરાબર 1 x ની કિંમત કેટલી મળી છે x બરાબર 1 તો હવે આપણે જોઈએ કે કઈ રીતે કરું તો x બરાબર 1 મળી ગયા છે મને તો હવે મારે નિસરણની રીતથી આ દાખલો ગણવાનો છે નિસરણની રીતમાં સૌથી પહેલા જે કિંમત મળી છે x ની એ અહીંયા મૂકી દેવાની છે કે ભાઈ x ની કિંમત શું મળી છે મને 1 હવે આ જે બહુપદી આપેલી છે 1 -6 8 અને -3 એથી પહેલા સૌથી પહેલા જે ચલ છે એ બધા લખી ચલ સોરી ચલની આગળ જે કિંમતો આપેલી છે એ લખી નાખો અહીંયા છે 1 ત્યારબાદ છે -6 ત્યારબાદ છે 8 અને લાસ્ટ છે -3 તો હવે કઈ રીતે કરવાનું છે તો એક છે ને પહેલા નિયમનો હંમેશા 0 મૂકી દેવાનો અહીંયા આગળ નિયમનો 0 મૂકી દેવાનો કઈ રીતમાં આ રીતનું નામ શું છે નિસરણીની રીત યાદ રાખજો આ રીતનું નામ છે નિસરણીની રીત તો 1 વત્તા 0 એટલે થશે 1 1 1 આ 1 અહીંયા બંનેનો ગુણાકાર થશે 1 1 1 એટલે મૂકી દીધો અહીંયા 1 -6 વત્તા 1 એટલે થશે -5 -5 એને આ એકારે ગુણતા જવાનું અહીંયા જે કિંમત આવે એને આની સાથે ગુણતા જવાની છે એટલે 5 એકા 5 એ પછી કિંમત અહીંયા મૂકી દેવાની છે 5 એકા
5 એટલે 8 માંથી 5 જે છે એટલે વધશે 3 અહીંયા જે કિંમત આવી એને આની સાથે ફરી ગુણીએ તો 3 1 3 મૂકી દઈએ તો 3 માંથી 3 જશે એટલે જવાબ આવશે 0 જે મારી શેષ જે છેલ્લે કિંમત મળી એને કહેવાય શેષ અને તમારે જે બહુપદી જે તમને મળી છે એ જોવા માટે તમારે આને અચળ રાખો અહીં સ્પંદનથી શરૂઆત કરવાની છે આ અચળ અહીં સહગુણકની સાથે x લગાડી દો અને આ સહગુણકની સાથે x નો વર્ગ લખી દો તો મારી જે બહુપદી જે મને મળી છે કે ભાગાકાર કરતા નિશાનીની રીતથી આ જે કિંમત હતી એનો મે બહુપદીનો ભાગાકાર કર્યો તો મને જવાબ મળ્યો છે x² -5x + 3 x² -5x + 3 ઓકે તો ચલો એક બહુપદી મને મળી છે x ની કિંમત 1 એક આ સાઈડ આવે એટલે x બરાબર જે 1 છે એ એક આ સાઈડ આવે એટલે થઈ જશે x -1 અને બીજી બહુપદી મને મળી છે x² -5x + 3 જે કામ જે આપણે માંગેલ બહુપદીના અવયવો છે હવે આપણે જઈએ દાખલા નંબર 3 પર હવે આપણે જઈએ છીએ દાખલા નંબર 3 પર એની રકમ છે x ઘન - 4x² -19x -14 ઓકે તો ચલો હવે અહીંયા તો બબ્બેના અવયવ પાડવાથી સોલ્વ થશે અવયવ મળવાના નથી તો આપણે આપણી જે નિસરણીની રીત છે એને આગળ કરીએ તો x ઘન - 4x² -19x -14 તો હું સૌથી પહેલા x ની કિંમત 1 લઈ જાઉં x બરાબર 1 લેવો એટલે થશે 1 - 4 -19 -14 જે દેખીતી રીતે દેખાઈ જાય છે કે એના બરાબર 0 થવાનો નથી હવે લઈએ x બરાબર -1 ચલો -1 લઈએ તો શું થાય તો કે -1 નો ઘન -4 કૌંસમાં -1 નો વર્ગ -19 કૌંસમાં -1 -14 -1 નો ઘન કરો એટલે -1 -4 ગુણ્યા -1 નો વર્ગ કરો તો +1 -19 અને -1 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે થઈ જશે +19 અને અહીંયા બધે -14 તો આ માઇનસ આ માઇનસ અને આ માઇનસ એટલે ત્રણનો સરવાળો કરો તો 14 14 ને 4 18 18 ને 19 19 -19 એટલે જવાબ થશે મારો 0 આહા સરસ એટલે આપણે મળી ગઈ છે આપણી બહુપદી તો x -1 x બરાબર -1 -1 આમ આવે એટલે આપણને જે બહુપદી અહીંયા એક મળી ગઈ છે અવયવ એ છે x - 1 ચલો હવે આપણે નિશાનીની રીતથી જોઈએ કે અહીંયા આપણે જે બીજી અવયવ છે એ શું આવશે તો નિશાનીની રીત માટે શું કરશું આપણે x ઘન x - 1 - 1 આમ જે છે એટલે આપણને x ની કિંમત મળી છે -1 ચલો આ બધાના સહગુણક લખીએ 1 -4 -19 અને -14 સૌથી પહેલા તો આ નિયમનો શું મૂકી દેવાનો છે આપણે 0 તો 1 0 એટલે થશે 1 1 1 1 એટલે થશે -1 -4 -1 એટલે જવાબ આવશે -5 ફરી આ -5 ને આની સાથે ગુણવાના છે -5 અને -1 સરખી નિશાની તો જવાબ આવશે 5 1 +5 ઓ -19 -5 એટલે થશે -14 આ -14 આ -1 સાથે ગુણાશે એટલે થશે +14 તો આ +14 -14 એટલે શેષ વધી છે એ 0 છે અને ત્યારબાદ મને જે અવયવ મળ્યા છે એ છે અહીંયા શું આવ્યા છે -14 એ અચળ અહીંયા આગળ x અને અહીંયા આગળ x ની 2 ઘાત તો મને બહુપદી શું મળી છે x² - 5x -14 આમ મને બીજો અવયવ છે તો એ મને મળી ગયો છે અહીંયા આગળ કે ભાઈ x² - 5x -14 ચલો હવે તો કે 14 ના એવા ભાગ પાડો જે આના અવયવ પડતા હોય તો પાડવાનો કે 14 નો એવો ભાગ કરો કે બાદબાકી કરતા 5 થાય તો 14 નો ભાગ કેટલો થશે 7 2 14 7 માંથી 2 જશે તો 5 એ હવે આપણે શીખી ગયા છીએ એટલે હવે આપણે ડાયરેક્ટ કરશું તો x - 1 અને 7 2 14 આવે છે ને આવ્યો તો હું થશે x² - 7x + 2x - 14 ઓકે તો હવે કેવું કરીએ તો કે ભાઈ x - 1 આ તો આમ નામ રહેશે અહીંયા બબ્બે ની ટીમ પાડી દઈએ તો બબ્બે ની ટીમ માં અહીંયા આગળ આવશે x કોમન કાઢી નાખો અહીંયા વચ્ચે x -7 અને 14 ના અવયવ પડશે 2 7 14 એટલે અહીંથી અહીંથી 2 કોમન નીકળી જશે વત્તા 2 કોમન નીકળી જાય તો અહીંયા બધે x -7
एक चलो आ बनने माथी कॉमन शू निकल छे x माइनस 7 અને વધ્યા અહીંયા x પ્લસ 2 જે આપણા માંગેલા અવયવો છે આ રીતથી તમે અવયવ પાડી શકો છો ઇન કેસ કદાચ હજી જો તમને ન સમજાણો હોય તો તમે મને ફરી કહેજો હું ફરી વખત નવા તમને જે દાખલાઓ છે એ લઈશ અને તમને સેન્ડ કરીશ ઓકે આ બંને દાખલા છે એ તમને હોમવર્કમાં કરવાના છે ખાસ ધ્યાન આપજો આ બંને દાખલામાં આ જે પહેલો દાખલો છે એમાં એક હિંટ આપી દઉં છું તમને x ઘન ઓછા 25x પ્લસ x વર્ગ ઓછા 25 આમાં તમારે શું કરવાનું છે સૌથી પહેલા તેને ક્રમમાં ગોઠવી નાખજો x ઘન વાળા સ્ટેપ પછી કયું સ્ટેપ આવશે x ની 2 ઘાત વાળું ઓકે જો ક્રમમાં ગોઠવી નાખશો તો ફટાફટ જવાબ આવી જશે અને આ દાખલો છે એના તો તમારે નિશાનીની રીત કરવાની છે તમને આવડી જશે એવી આશા રાખું છું તો ચલો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે લેક્ચર છે અહીંયા પૂરો થાય છે હવે આપણે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 2.2 ના દાખલા ભણીશું ઓકે તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં અને હા જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો